મોરબીના જેતપર ગામે સોમવારે સાંજે એક યુવાન ઉપર 8 શખ્સોએ પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો। આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને યુવાન ઉપર હુમલાના વિરોધમાં જેતપર ગામ સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું। વારંવાર હુમલાઓની ઘટનાને લઈને ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો, જેને લઈ સમગ્ર ગ્રામજનોએ ગામ બંધ રાખી એસપી અને કલેક્ટરને આવેદન આપ્યું હતું। અને તે વિશે મગજમારી થઈ અને પોલીસ કેસ થયા છે અને પોલીસ ખાતું પણ આવી ગયેલું છે જેતપર ગામની અંદર। અને આજે અમે ગામ લોકોએ નક્કી કર્યું કે કલેક્ટર સાહેબને પોલીસ ખાતામાં દરેક જગ્યાએ અમે જાણ કરી અને આ બાબત વિશે વધારે વધારે ધ્યાન આપે એવી અમારી આ લોકોને ધ્યાન દઈને અને સરકાર દ્વારા જે આવા વિધર્મી લોકોને જ્યારે માથા ઉપાડે છે ત્યારે સરકાર દ્વારા આ લોકોને તાત્કાલિક બુચ્ચીકોટ લગાડીને જેલ હવાલે કરવામાં આવે અને ના છૂટે એવી વ્યવસ્થા કરવામાં આવે। પ્લસમાં જે જેતપર ગામ છે, પછી આમરોળ ગામ છે, મોરબીમાં છે, અવારનવાર આવા છરી લઈને હુમલા કરતા હોય છે લુખા તત્વો દ્વારા, તો આવા લોકોને તાત્કાલિક વિશ્વ હિન્દુ પરિષદની એવી માંગ છે કે તાત્કાલિક જેલ પોલીસ વિભાગ તરફથી અને વહીવટીતંત્ર દ્વારા આના માટે કડક હાથે કામ કરવામાં આવશે અને આ પ્રકારની સમાજમાં ઘટનાઓ છે એને ચલાવી ન લેવાય અને કડક હાથે આને ડામી દેવા માટે વહીવટીતંત્રને તમે જે આજે રજૂઆતો આપેલી છે અને આવેદનપત્ર સ્વરૂપે આજે બોડી સંખ્યામાં આવ્યા છો, શાંતિપૂર્વક રજૂઆત કરી છે એ માટે વહીવટીતંત્ર આપ સૌનો આભાર માને છે અને આના માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે।